નમસ્તે બાળકો કેમ છો મજામાં ને વિષય પર્યાવરણ પાઠ ચારમાં આપણે આગળ શીખી ગયા તો એમાં આપણે આગળ અહીંયા ઓળખો અને રંગ પૂરો એ આગળ શીખી ગયા એનું ફરી તમને પુનરાવર્તન કરાવું છું અહીંયા વ લખો છે તો વ વ લખ્યો છે તો અહીંયા આ વ ફોર વેલ વ્હીલમાં જે જે જગ્યાએ વ લખેલો છે તે જગ્યાએ કલર પૂરવાનો છે ત્યાર પછી આપણે શીખી ગયા ર ર ફોર રકાબી તો રકાબીમાં જ્યાં 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 ર ર આવે છે ત્યાં આપણે કલર પૂરવાનો છે ત્યાર પછી છે સ ફોર સફરજન તો જ્યાં જ્યાં સ સ આવે છે ત્યાં આપણે કલર પૂર્યો ત્યાર પછી દ ફોર ગ્રેપ્સ તો દ ફોર ગ્રેપ્સ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ દ ફોર દ્રાક્ષ તો દ જ્યાં જ્યાં આવ્યો ત્યાં આપણે કલર કર્યો છે ત્યાર પછી આપણે મોડેથી આ વાક્યો બધા વાંચ્યા ત્યાર પછી આપણે આગળ ટપકા જોડો અને લખો એમાં આ ટ્રાન્સિલિટી પછી કાનો પછી માત્રા અને પછી અહીંયા આંગળી ફેરવો એમાં વ સ એના પર આપણે હાથેથી આંગળી ફેરવી હતી ત્યાર પછી આપણે અહીંયા એક શબ્દ બનાવો તો શબ્દ બનાવો એમાં બાળકો આપણે શબ્દ બનાવવાના છે તો શબ્દ કઈ રીતના બનાવવાના છે તો અહીંયા વે લખેલું છે સામે દ ર અને ગ તો એનાથી આપણે શબ્દ કઈ રીતના બનશે તો આ વે લખ્યું છે તો અહીંયા સીધી લીટી છે દ તો વે દ આ એક વાક્ય બન્યું ત્યાર પછી વે ર અહીંયાથી સીધી લીટી જાય એટલે વે ર કયો શબ્દ બને છે વે ર ત્યાર પછી બીજી ત્રાસી લીટી જાય છે ત્યાં કયો શબ્દ બનશે વે ગ તો બાળકો આપણે એ પ્રમાણે અહીંયા શબ્દો લખવાના છે તો પહેલો વાક્ય છે વેદ તો અહીંયા લખવાનું છે વેદ ત્યાર પછી બીજું વાક્ય છે વે ર તો અહીંયા લખવાનું છે વે ને પછી ર પહેલાં ઉપર વે ર એ વાક્ય લખવાનું છે ત્યાર પછી કયો વાક્ય બને છે વેગ તો ત્યાર પછી વેગ તો અહીંયા વેગ આ વાક્ય બન્યું એ લખવાનું છે તો બાળકો હવે સમજ પડી ગઈ કઈ રીતનું વાક્ય બનાવવાનું છે ત્યાર પછી બીજો કોઠો છે અહીંયા અહીંયા વ લખ્યો છે ને અહીંયા સે દે અને વા અને અહીંયા વ લખ્યો છે અહીંયા ઉપર આપણે પહેલાં જ્યાં ત્રાસી ડીટી જાય છે એરો જ્યાં જાય છે ત્યાંથી વાક્ય બનાવવાના છે અહીંયાથી આમ આ ત્રાસી ડીટી અહીંયા જાય છે તો આપણે આમ વાક્ય બનશે તો પહેલાં શું છે સે તો એની સાથે કયું વાક્ય બનશે વ તો સે વ એ વાક્ય બન્યું ત્યાર પછી દે વ તો અહીંયાથી સીધી લીટી જાય તો એ અહીંયા એરો છે ને એટલે આ વાક્ય બને દે કયું વાક્ય બનશે દેવ ત્યાર પછી કયું વાક્ય બનશે વાવ ફરીથી સેવ દેવ વાવ હવે સમજ પડી ગઈ તો આપણે અહીંયા જો અહીંયા પણ આપણે લખવાનું છે વાક્ય જે જે બનાવીએ એ આપણે અહીંયા લખવાના છે તો પહેલું વાક્ય કયું બન્યું સેવ તો અહીંયા લખવાનું સેવ ત્યાર પછી બીજું વાક્ય છે દેવ તો અહીંયા લખો દે વ બીજું વાક્ય શું બનશે દેવ ત્યાર પછી વાક્ય બને છે વાવ તો અહીંયા લખવાનું છે વાવ તો બાળકો હવે સમજ પડી ગઈ અહીંયા શબ્દ આપણે કઈ રીતના બનાવવાના છે કોઠા પરથી તો બધાને ખ્યાલ આવી ગયો ત્યાર પછી બીજા પાના પર અહીંયા આવશે જોડકા જોડો તો પહેલું ચિત્ર છે આ કાગળનો છે ડૂચો ડૂચો મારેલો કાગળ છે ત્યાર પછી છે માટલું છે ત્યાર પછી છે ઘર છે ત્યાર પછી છે આ બાર રોડ પર કચરો છે તો બાળકો અહીંયા બીજી બાજુ છે આ ઝાડુ છે આ ઝાડુ કઈ છે કે જે આપણે ઘરમાં મમ્મી ઝાડુ મારે ને એ ઝાડુ છે પછી આ શું છે કચરાપેટીનો ડબ્બો ત્યાર પછી આ ઝાડું છે એ ઝાડું છે બહાર આપણે રોડ પર કચરો વાળીએ ને ગાર્ડનમાં રોડ પર તે આ ઝાડું છે ત્યાર પછી આ છે ડોયો છે તો બાળકો હવે આને આપણે જોડકા જોડવાના છે તો પહેલું ચિત્ર છે કાગળનું તો કાગળ આપણે સેમાં નાખીએ કચરો હોય ને કાગળનો કચરો એ આપણે સેમાં નાખીએ કચરાપેટીના ડબ્બામાં તો જો અહીંયાથી આમ કરીને એરો કર્યો છે ને તો એ કચરાપેટીમાં ડબ્બામાં નાખવાનું ત્યાર પછી બીજું ચિત્ર છે માટલાનું છે તો એ માટલો માટલાનું ચિત્ર છે એ માટલામાંથી આપણે પાણી કઈ રીતના કાઢીએ ડોયા વગર ડોયા ડોયો હોય ને તો ડોયાથી આપણે પાણી કાઢીએ ને તો અહીંયાથી ડોયા સાથે મેચિંગ કરવાનું છે માટલાનું સાથે અહીંયા ડોયા સાથે મેચિંગ કરવાનું છે ત્યાર પછી ઘરનું ચિત્ર છે તો ઘરનું ચિત્ર છે તો ઘરનું ઘરમાં આપણે ઘરના ચિત્ર સાથે આ સાવાણીને જોડવાની છે ઘરના ઘરમાં આપણે જો આવી સાવાણી ઉપયોગમાં મમ્મી લે છે ને તો આ ઘરની સાથે અહીંયા આ ઝાડુને જોડવાની છે ત્યાર પછીનું ચિત્ર છે કચરાનું તો કચરા પેટી બહાર રોડ પર કચરો હોય ને તો એ કચરોનું ઝાડુ આ છે તો આવા ઝાડુથી આપણે બહાર કચરો વાળીએ તો આ કચરા પેટીના ત્યાંથી આપણે અહીંયા એરો કરીને અહીંયા આ ઝાડુ સાથે આપણે મેચિંગ કરવાનું છે તો બાળકો ફરીથી કચરો કચરાની સા આઈરા કાગળનો ડૂચો છે ને તો એ કાગળનો ડૂચો આપણે અહીંયા આની સાથે મેચિંગ કરવાનું છે કચરાપેટીના ડબ્બા સાથે પછી આ માટલું છે તો માટલાને શેની સાથે જોડવાના છે આ ડોયા સાથે ત્યાર પછી ત્રણ નંબરનું ચિત્ર છે ઘરનું તો ઘરનો સાથે આ સાવણી સાથે આપણે મેચિંગ કરવાનું છે ત્યાર પછીનું જે ચિત્ર છે એ કચરાનું છે કચરાપેટીનું છે ને તો એ કચરાપેટીનું શેની સાથે મેચિંગ કરવાનું છે આ ઝાડુ સાથે કારણ કે આ કચરો આ ઝાડુ સાથે આ કચરાપેટી આપણે આ ઝાડુ સાથે આ કચરો વાળીએ ને તો આ ઝાડુ સાથે આપણે આને મેચિંગ કરવાનું છે તો બાળકો આ મેચિંગમાં તમને ખબર પડી ગઈ જોડકા આપણે આગળ જોઈ લીધું ને તે રીતના જોડકા જોડવાના છે ત્યાર પછીનું જે પેજ છે એનામાં આપણે આજે આપણે ટપકા જોડો અને ચિત્રો બનાવવાનું છે તો અહીંયા નંબર આપ્યા છે તો બાળકો તમને એકડે એક બગડે બે તગડે ત્રણ એવા નંબર આવડે છે ને તો આપણે એ નંબર પરથી આપણે અહીંયા ચિત્ર બનાવવાનું છે તો પહેલાં પહેલાં જે છે એક નંબર આવે છે તો એક નંબરનું ચિત્ર છે ત્યાંથી બે નંબર પર જોડવાનું છે આમ લીટી કરવાની છે તો એક નંબર પરથી બે નંબર પર જોડવાનું છે ત્યાર પછી બે નંબર પછી કયો નંબર આવે ત્રણ નંબર તો ત્રણ નંબર સી પર સીધી લીટી કરવાની છે ત્યાર પછી ત્રણ નંબરના પછી કયું કયો નંબર આવે ચાર નંબર તો ચાર નંબર પર લીટી કરવાની છે પછી ત્યાર પછી ચાર પછી પાંચ પર સીધી લીટી કરવાની છે પાંચ નંબર પછી કયો નંબર આવે છ નંબર તો અહીંયાથી છ નંબર પર લીટી કરવાની છે ત્યાર પછી સાત નંબર પર કરવાની છે ને આઠ નંબર પર કરવાની છે આવી રીતના બધા ટપકા જોડવાના છે તો ટપકા આપણે બધા જોડીએ તો સારું ચિત્ર બને હોળીનું ચિત્ર બને તો જોયું બાળકો આ હોળીનું ચિત્ર બની ગયું તો બાળકો આજે મેં તમને જેટલી જેટલું સમજાવ્યું એટલું તમારે છે ને પાઠ્યપુસ્તક એટલે કે ચોપડીમાં લખવાનું છે જેનું બાકી હોય એ પૂર્ણ કરે અને એના ફોટા મને પાડીને મોકલવાના છે એ તમારું આજનું હોમવર્ક છે નમસ્તે